गुड मॉर्निंग, जय श्री कृष्ण बाळ मित्रों। नवनिधि इंटरनेशनल स्कूल ना ऑनलाइन विडियो लेक्चर में फरी एक बार तमारू स्वागत है। आज आप धोरण सात अने विषय संस्कृत भणीशू, जेनी अंदर आपणे आव्या छीए पाठ छठो, जेनु नाम छे विज्ञानस्य चमत्कारा, एटले के विज्ञानना चमत्कार। अत्यारे बाळको आपणे आधुनिक युग में जोई रह्या छीए बाळको के मोबाइल, कॉम्प्यूटर, फ्रीज, टीवी, वॉशिंग मशीन आवे बधे इलेक्ट्रॉनिक वस्तुओनो उपयोग वधी गयो छे। अने आ वस्तुओना कारणे आपणने घणा फायदाओ पण छे अने घणा गैरफायदाओ पण छे। ફાયદાઓ આપણને એ થાય છે કે આપણું કામ છે એ ઝડપથી થાય છે, અને ગેરફાયદા એ છે કે એના લીધે માણસ છે એ એનાથી ટેવાઈ જાય છે, પોતે જાતે કંઈ કામ કરી શકતો નથી, અથવા તો એની ટેવ એને એટલી પડી જાય છે કે એને શારીરિક નુકસાન પણ થાય છે। તો ચાલો આપણે સૌથી પહેલાં તેની ટિપ્પણી જોઈએ અને ત્યારબાદ પાઠ અને એનો સ્વાધ્યાય જોશું। તો ટિપ્પણી જોઈએ બાળકો કે ભ્રમણ ભાષા હોય એટલે કે મોબાઈલ, સંગણકમ એટલે કે કોમ્પ્યુટર, ચાલયતી એટલે કે ચલાવે છે, શીતકમ એટલે કે ફ્રીજ, વાર્તા એટલે કે સમાચાર, વ્યજનમ એટલે કે પંખો। તો ચાલો બાળકો હવે આપણે પાઠ જોઈએ। એતત વિજ્ઞાનસ્ય યુગમ, આ વિજ્ઞાનનો યુગ છે, અત્ર તત્ર એટલે કે અહીં તહીં, અહીં ત્યાં, સર્વત્ર એટલે કે બધે, વિજ્ઞાનસ્ય વિજ્ઞાનનો ચમત્કારન ચમત્કાર, વયમ પશ્યામ આપણે, વયમ એટલે કે આપણે, અને પશ્યામ એટલે કે જોવું જોઈએ છીએ। આ વિજ્ઞાનનો યુગ છે અને અહીં તહીં, અહીંયા ત્યાં આપણે વિજ્ઞાનનો ચમત્કાર જોઈએ છીએ। એશ આપણને ચિત્ર દેખાય છે મોબાઈલ ફોનનું, એશ ભ્રમણ ભાષઃ આ મોબાઈલ ફોન છે, જનાઃ જના એટલે કે લોકો માણસો, જનાઃ ભ્રમણભાષેણ પરસ્પરં વાર્તાલાપં કુર્વંતી, લોકો મોબાઈલ ફોન દ્વારા પરસ્પરમ એટલે કે એકબીજા સાથે, વાર્તાલાપમ એટલે કે વાતચીત, કુર્વંતી એટલે કે કરે છે, મોબાઈલ ફોન દ્વારા લોકો એકબીજા સાથે વાતચીત કરે છે। હવે દેખાય છે આપણને ફ્રીજનું ચિત્ર છે, એ તત શીતકમ, ફ્રીજને સંસ્કૃતમાં કહેવાય શીતકમ, આ ફ્રીજ છે। જનાહ શીતકમ, શીતકસ્ય શીતપેયમ પીબંતી, લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે, પીબંતી એટલે કે પીવું, જલમ એટલે પાણી, શીતપેયમ એટલે કે ઠંડુ, અને શીતકસ્ય એટલે કે ફ્રીજ, લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે। એતત સંગણકમ, હવે આપણને ચિત્રમાં શું દેખાય છે, કોમ્પ્યુટર દેખાય છે બાળકો, આ કોમ્પ્યુટર છે, એતત એટલે કે આ, યશ એટલે કે યશ નામનો છોકરો છે, યશ સંગણકમ ચાલયતી, યશ કોમ્પ્યુટર ચલાવે છે, સંગણકેન એટલે કે કોમ્પ્યુટર દ્વારા, વિવિધાની એટલે કે જુદા જુદા, કાર્યાણી એટલે કે કામો, સરળમ ક્ષિદ્રમ ચ ભવંતી, સરળતાથી અને ઝડપથી કોમ્પ્યુટરથી કામો થાય છે। એતત દૂરદર્શનમ એટલે કે આ ટીવી છે, ટેલિવિઝન છે, જના દૂરદર્શન માધ્યમેન વાર્તા એટલે કે લોકો, જના એટલે કે લોકો, દૂરદર્શન એટલે કે ટીવીના માધ્યમથી, લોકો ટીવીના માધ્યમથી વાર્તા એટલે કે સમાચારો, ચલચિત્રાણી એટલે કે દેશ ચિત્રો, શું કહેવાય, પિક્ચર છે, સિરિયલ છે એવું, વિવિધાન કાર્યક્રમ, જુદા જુદા કાર્યક્રમો, પશ્યંતી લોકો ટીવી દ્વારા, જુદા જુદા દેશ વિદેશના કાર્યક્રમો, ટીવી સિરિયલો અને સમાચારો જુએ છે, પશ્યંતી એટલે કે જુએ છે, શૃણવંતી ચ, શૃણવંતી એટલે કે સાંભળે છે। એતત વિમાનમ અસ્તિ, આ વિમાન છે, વિમાનમ આકાશ માર્ગે ચલતી, આકાશ એટલે કે આકાશ માર્ગે, વિમાન છે એ આકાશ માર્ગે ચાલે છે, વિમાન યાત્રા રોમાંચ દદાતી, વિમાન યાત્રા છે આપણને રોમાંચક અનુભવ આપે છે, વિમાનેન દૂર સ્થાની સ્થ યાત્રા શીઘ્રમ પૂર્ણા કર ભવંતી, વિમાન દ્વારા આપણે દૂરની મુસાફરી છે એ ઝડપથી પૂર્ણ કરીએ છીએ, ક્ષિદ્રમ એટલે કે જલ્દી, યાત્રા એટલે પ્રવાસ, પૂર્ણા એટલે પૂર્ણ કરવું, ભવતી એટલે કે પૂરી થાય છે।
एतत व्यजनम आ पंखो छे। व्यजनम भ्रमणम करोती पंखो फरे छे। व्यजनम तापम हरती पंखो ताप हरे छे। हरती एटले के हरवू अने तापम एटले के ताप पंखो छे ए ताप हरे छे। ત્યારબાદ જોઈએ બાળકો આપણે સ્વાધ્યાય, તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 છે, એમાં આપણને જે શબ્દો આપેલા છે એ જોઈ જોઈ તમારે એનું અનુલેખન કરવાનું છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, જેની અંદર આપણને ચિત્ર દેખાય છે, ચિત્રની સામે આપણને આપેલા છે બોક્સ, તો બોક્સની અંદર ચિત્ર જોઈ અને નામ લખવાનું છે। તો સૌથી પહેલું શું છે, શેનું ચિત્ર છે, ભ્રમણભાષહ એટલે કે ફોનનું ચિત્ર છે, તો તમારે લખવાનું છે ભ્રમણભાષહ। ત્યારબાદ બીજું ચિત્ર શેનું છે બાળકો ચોપડીમાં, તો બીજું ચિત્ર છે ફ્રીજનું, તો એની સામે આવશે શીતકમ। ત્યારબાદ ત્રીજું ચિત્ર શેનું છે બાળકો, કોમ્પ્યુટરનું છે, તો ત્યાં તમારે લખવાનું છે સંગણકમ। ત્યારબાદ ચોથું ચિત્ર છે બાળકો ટીવીનું, તો ત્યાં તમારે લખવાનું છે દૂરદર્શનમ। અને ત્યારબાદ પાંચમું ચિત્ર છે બાળકો પંખાનું, એટલે તમારે લખવાનું છે વ્યજનમ। ત્યારબાદ જોઈએ બાળકો પ્રશ્ન નંબર 3, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરીને વાક્યોને બહુવચનમાં ફેરવો। અહીંયા આપણને એક વચનમાં આપેલું છે ઉદાહરણ, એ પ્રમાણે આપણે બહુવચન જોઈએ કે માનવઃ વૃત્તપત્રમ પઠતી, તો આપણે એનું બહુવચન કેવી રીતે કર્યું કે માનવાઃ વૃત્તપત્રમ પઠંતી, તો આવી રીતે આપણે દરેક વાક્ય બનાવવાના છે બાળકો। માનવઃ જલમ પીબતી, તો માનવા જલમ પીબંતી, માણસ પાણી પીવે છે અને માણસો પાણી પીવે છે। માનવઃ ચિત્રમ પશ્યતી એટલે કે માનવ એટલે મનુષ્ય, માણસ ચિત્રમ એટલે ચિત્ર, પશ્યતી એટલે કે જુએ છે, માણસ ચિત્ર જુએ છે, તો એની સામે વાક્ય આવશે બાળકો માનવા ચિત્રમ પશ્યંતી। ત્યારબાદ છે માનવઃ રોટિકામ ખાદતી, ખાદતી એટલે ખાય છે, તો માનવા રોટિકામ ખાદંતી। ત્યારબાદ છે માનવઃ વનમ ગચ્છતી, ગચ્છતી એટલે જવું અને વનમ એટલે કે વનમાં, તો માનવા વનમ ગચ્છંતી, તો આ રીતે વાક્ય તમારે જોઈ જોઈ ઉદાહરણ પ્રમાણે બનાવવાના છે। આગળ હવે તમને જે પાકી નોટની અંદર વિકલ્પો, પ્રશ્નો, ખાલી જગ્યા જે લખવાના છે એ હું તમને ફોટા મોકલું, એના પરથી તમારે જોઈ અને લખવાના છે, અને સાથે સાથે આજે આપણે એનો અભ્યાસ પણ કરીશું। ચાલો આગળ જોઈએ, તો ચાલો બાળકો આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે વિકલ્પો લખો, તો પહેલો વિકલ્પ છે બાળકો વિજ્ઞાનસ્ય ચમત્કારા, પાઠ અનુસાર આ શાનો યુગ છે બાળકો, તો ઉદ્યોગોનો છે, યંત્રોનો છે, આધ્યાત્મિકતાનો છે કે વિજ્ઞાનનો છે, તો સાચો જવાબ આવશે બાળકો વિજ્ઞાનનો, એટલે ઓપ્શન આવશે ડી। ત્યારબાદ છે પ્રશ્ન બીજો, આપણે આજે સર્વ સ્થળે શું જોઈએ છીએ બાળકો, નવી નવી ફેશનો, નવા નવા ઉદ્યોગ ધંધા, વિજ્ઞાનના ચમત્કારો કે આધ્યાત્મિક ગુરુઓ અને તેમનો પ્રચાર, તો એમાં જવાબ આવશે બાળકો સી, વિજ્ઞાનના ચમત્કારો। ત્યારબાદ જોઈએ બાળકો હવે પ્રશ્ન નંબર 3, સંગણક વડે શું સહેલાથી અને ઝડપથી થાય છે, સંગણક એટલે કે કેલ્ક્યુલેટર, કોમ્પ્યુટર એમ પણ કહી શકાય, તો પહેલો જવાબ આવશે દાખલા ગણવાનું, ચિત્રો જોવાનું કે વિવિધ કાર્યો, તો સંગણક એટલે કે કોમ્પ્યુટર બાળકો, તેમાં આપણે વિવિધ કાર્યો કરી શકીએ છીએ, તો જવાબમાં આવશે સી। ત્યારબાદ છે પ્રશ્ન 4, દૂરદર્શનના માધ્યમથી લોકો શું જુએ છે અને સાંભળે છે, દૂરદર્શન એટલે કે ટીવીના માધ્યમથી લોકો શું જુએ છે, સમાચારો, ચલચિત્રો અને વિવિધ કાર્યક્રમો, એકબીજાના ખબર અંતર, શિક્ષણના નવા નવા પ્રયોગો, ધાર્મિક ક્રિયાઓ અને તેની ઉપયોગિતા, પ્રવાસ કરવાનું સૌથી ઝડપી સાધન, તો અહીંયા જવાબમાં આવશે બાળકો સમાચારો, ચલચિત્રો અને વિવિધ કાર્યક્રમો। ત્યારબાદ જોઈએ હવે પ્રશ્ન નંબર 5, પ્રવાસ કરવાનું સૌથી ઝડપી સાધન કયું છે, તો જવાબમાં આવશે મોટરગાડી, રેલગાડી, હવાઈ જહાજ કે સ્ટીમર બાળકો, તો જવાબમાં આવશે હવાઈ જહાજ એટલે કે સી। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 6, વિમાન યાત્રા યાત્રીઓને શું આપે છે, સુખ, સગવડ, આરામ કે રોમાંચકારી અનુભવ, તો જવાબમાં આવશે બાળકો રોમાંચકારી અનુભવ। ત્યારબાદ છે 7મું, લોકો ખાલી જગ્યા વડે પરસ્પર વાતચીત કરે છે,
तो फ्रीज वड़े, विमान वड़े, पंखो के मोबाइल फोन, तो एमा जवाब आवशे बाळको मोबाइल फोन। त्यारबाद जो ये आठमों, खाली जग्या आकाश मार्गे चलती, आकाश मार्गे शू चाले छे बाळको, व्यंजनम, भ्रमणभाषः, विमानम के शीतकम, तो जवाब में आवशे सी बाळको विमानम। त्यारबाद छे नवमू, खाली जग्या ताप हरे छे, कयो शू ताप हरे छे, पंखो, विमान, मोबाइल फोन के फ्रीज, तो एमा आवशे बाळको पंखो। त्यारबाद दसमो छे बाळको, लोको आजकाल शेनू ठंडू पाणी पीए छे, फ्रीजनू, माटलानू, नदीनू के कूलरनू, तो एमा आवशे बाळको फ्रीजनू। त्यारबाद जोईए हवे प्रश्न नंबर बे, नीचेना दरेक प्रश्नोनो जवाब संस्कृतमां आपो। अस्मिन विज्ञान युगे अत्र तत्र सर्वत्र वयम किम पश्याम। અહીં આપણા યુગમાં, અત્યારના જે આપણા વિજ્ઞાન યુગ છે એની અંદર આપણે અહીંયા ત્યાં શેનો ઉપયોગ જોઈએ છીએ બાળકો? અસ્મિન વિજ્ઞાન યુગે અત્ર તત્ર સર્વત્ર વયમ વિજ્ઞાનસ્ય ચમત્કારમ પશ્યામ। આપણે અહીં વિજ્ઞાનના ચમત્કારો બધી બાજુ જોઈએ છીએ। જનાઃ અધુના પરસ્પરમ વાર્તાલાપમ કેન સાધનેન કુર્વંતી। લોકો એકબીજા સાથે કયા સાધન વડે વાતચીત કરે છે? જના દૂરભાષેણ, ભ્રમણભાષેણ વા પરસ્પરમ વાર્તાલાપમ કુર્વંતી। લોકો મોબાઈલ ફોન દ્વારા એકબીજા સાથે વાતો કરે છે। ત્યારબાદ છે પ્રશ્ન ત્રીજો, જના શીતકસ્ય ઉપયોગમ કથમ કુર્વંતી। લોકો ફ્રીજનો ઉપયોગ શેના માટે કરે છે? જના શીતકસ્ય શીતપેયમ શીતજલમ પીબંતી। લોકો ઠંડ ફ્રીજનો ઉપયોગ ઠંડુ પાણી પીવા માટે કરે છે। કહ સંગણકમ ચલયતી, સંગણકમ એટલે કોમ્પ્યુટર કોણ ચલાવે છે? યશ સંગણકમ ચાલયતી, યશ કોમ્પ્યુટર ચલાવે છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે બાળકો, સંગણકે વિવિધાની કાર્યાણી કથમ ભવંતી। કોમ્પ્યુટર દ્વારા વિવિધ કાર્યો કઈ રીતે થાય છે? તો સંગણકેન વિવિધ કાર્યાણી સરળતયા શીઘ્રમ ચ ભવંતી। કોમ્પ્યુટર દ્વારા વિવિધ કાર્યો સરળતાથી અને ઝડપથી થાય છે। હવે જોઈએ પ્રશ્ન ત્રીજો, ગુજરાતી પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં લખો। પ્રશ્ન એક, પંખો કઈ રીતે કામ કરે છે? પંખો ગોળ ગોળ ફરીને તાપ દૂર કરે છે। વિમાન યાત્રા વડે યાત્રિક શું અનુભવે છે? વિમાનના પ્રવાસમાં પ્રવાસી રોમાંચ અનુભવે છે। દૂરના સ્થળોની મુસાફરી કયા સાધનથી ઝડપથી પૂરી થાય છે? દૂરના સ્થળોની મુસાફરી વિમાન દ્વારા ઝડપથી પૂરી થાય છે। ચોથું, લોકો દૂરદર્શન વડે શું શું જુએ છે અને સાંભળે છે? દૂરદર્શનના માધ્યમથી લોકો સમાચારો, ચલચિત્રો અને વિવિધ કાર્યક્રમો જુએ છે તેમજ સાંભળે છે। હવે જોઈએ પ્રશ્ન ચાર, પાઠના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો। જનાઃ ખાલી જગ્યા પરસ્પરમ વાર્તાલાપમ કુર્વંતી। લોકો શેના દ્વારા એકબીજા સાથે વાતચીત કરે છે? તો ભ્રમણભાષેણ એટલે કે મોબાઈલ ફોન દ્વારા, તો આપણે ખાલી જગ્યામાં લખ્યું ભ્રમણભાષેણ। ત્યારબાદ છે બીજી ખાલી જગ્યા, જનાઃ ખાલી જગ્યા શીતપેયમ પીબંતી, તો જવાબમાં આવશે શીતકસ્ય એટલે કે લોકો શેનું ઠંડુ પાણી પીવે છે બાળકો? તો ફ્રીજનું પીવે છે, એટલે આપણે કૌંસમાં ખાલી જગ્યામાં લખ્યું શીતકસ્ય। ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે, વિમાનેન દૂર સ્થાનસ્ય યાત્રા ખાલી જગ્યા પૂર્ણા ભવતી। વિમાન દ્વારા દૂરની જે યાત્રા છે એ કેવી રીતે પૂરી થાય છે બાળકો? ક્ષિદ્રમ એટલે કે ઝડપથી, તો આપણે ખાલી જગ્યામાં લખ્યું ક્ષિદ્રમ। ત્યારબાદ ચોથું છે, વ્યંજનમ ખાલી જગ્યા કરોતી તાપમ ચ હરતી, તો પંખો છે એ શું કરે છે બાળકો? તો કે ભ્રમણમ એટલે કે ગોળ ગોળ ફરે છે, તાપમ ચ હરતી એટલે કે તાપ દૂર કરે છે। તો અહીંયા આપણે પ્રશ્ન એકથી ચાર જોયા, આ પ્રશ્ન એકથી ચાર છે બાળકો એ તમારે તમારી બાકી નોટની અંદર લખવાના છે। થેન્ક યુ બાળકો।